અહીં એક ચિત્ર બનાવેલ છે તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા આપણને એક એક સેમીના ચોરસની અંદર આ દીવડો પાન અને ઢાળીનો આકારનું ચિત્ર દોરેલું છે જ્યારે તમે એને અડધા સેમીના ચોરસમાં તેનો આકાર દોર્યો છે તો ચિત્ર નાનું થાય છે પરંતુ તેનો આકાર બદલાતો નથી અહીંયા આપણે બે બે સેમીનો ચોરસ લીધો છે અહીંયા બે બે સેમીના આપણે ચોરસની અંદર દરેક આપણે ચાર ચાર ચોરસમાં પહેલાં આપણે ચાર ચોરસની અંદર બનાવ્યું છે બીજામાં જ્યારે અડધા સેમીનો આપણે બનાવ્યું છે ત્યારે એની અંદર પણ આપણે ચાર ચોરસ લીધા છે જ્યારે બે એક ચોરસમાં બે સેમીનું માપ એવા આપણે ચાર ચોરસ લીધા છે છતાં આપણે જ્યારે આ ચિત્ર બનાવ્યું છે ત્યારે નાનું અને મોટું તો જ્યારે જેમ જેમ ચોરસની માપની સંખ્યા નાની થતી જશે એમ ચિત્ર નાનું બનશે અને જેમ જેમ ચોરસનું જે માપ લેવામાં આવે છે તે આપણે મોટું લેશું તો ચિત્ર મોટું બનશે પરંતુ તેનો આકાર બદલાતો નથી જ્યારે આપણે સેમીના માપમાં જ્યારે દીવડાનું ચિત્ર દોર્યું છે અડધા સેમીના માપમાં દોર્યું છે અથવા બે બે સેમીના માપમાં દોર્યું છે તો ચિત્રનો આકાર બદલાતો નથી જે આપણે ચોરસની બાજુનું માપ બમણું કરવામાં આવે છે તો શું તેનું ક્ષેત્રફળ બમણું થશે તો આની અંદર આપણે ચોરસની જે બાજુઓનું માપ શું કર્યું છે બમણું કર્યું છે તો બમણું એટલે શું અહીંયા એટ સેમીના માપનો ચોરસ એક એક સેમીના લંબાઈ અથવાની માપનો ચોરસ હતો જેની જગ્યાએ આપણે એને બે સેમીનો બનાવ્યો એટલે એટ સેમીનો બમણું કેટલું થાય બે સેમી અડધો સેમીનો બમણું કેટલું થાય એટ સેમી જ્યારે ચાર સેમીનું બમણું કેટલું થાય તો બમણું એટલે એને બે વડે ગુણવાનું તો આઠ સેમી તો જ્યારે આપણે અડધા દોરવામાં આવે છે જાળી ઉપર એ ચિત્રની અંદર કોઈ બમણું કરવામાં આવે છે તો તેનું ચેત્રફળ ચાર ખણું થઈ ગયું છે જો ચોરસની બાજુનું માપને શું કરવામાં આવે છે બમણું કરવામાં આવે તો તેનું છેત્રફળ થશે તો હા બાજુને બમણી કરીએ તો તેનું ક્ષેત્રફળ ચાર ગણું થઈ જાય છે આપણને ચોરસની અંદર ચાર બાજુ હોય છે બરાબર તો આપણે આપણે બે સેમી છે આ બે સેમી છે આ બે સેમી અને આ બે સેમી તો કુલ ચોરસ ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા તો બે ગુણ્યા બે તો બે દુ ચાર એક સેમીનો હશે તો એનું ક્ષેત્રફળ પણ ચાર સેમી થશે બે સેમીનો હશે તો એનું ક્ષેત્રફળ થઈ જશે એટલે સેમી થઈ જશે એટલે આપણે જ્યારે લંબચોરસનું નું બાજુ ચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર શોધવાનું છે તો લંબાઈ ગુણ્યા લંબાઈ ચોરસનું ક્ષેત્રફળ એટલે લંબાઈનો શું થાય છે વર્ક થાય છે ચોરસની અંદર બધી જ બાજુઓનો માપ કેવું હોય છે સરખું હોય છે તેથી તેને એક હોય એક બાજુનું માપ આપણે બમણું કરતા તેનું છેત્રફળ આપણને ચાર ગણું જોવા મળશે જ્યારે આપણે ચોરસની બાજુનું છેત્રફળ શોધવાનું છે તો અહીંયા આપણને બે સેમી માપ આપેલું છે કેટલા સેમી છે બે સેમી તો આપણે બે ગુણ્યા લંબાઈ ગુણ્યા બે ગુણ્યા લંબાઈ ચોરસને ચાર બાજુએ છે એટલે બે સેમી ગુણ્યા લંબાઈ બે સેમી ગુણ્યા લંબાઈ તો બે દુ ચાર થઈ ગયું થઈ ગયું બે જોડવાના એક સેમીની હોય તો એને આપણે એક ગુણ્યા એક થશે અડધા સેમીની હશે તો એ પ્રમાણે બરાબર તો એ જ રીતે જ્યારે તેની બાજુનું માપ બમણું કરતા તેનું ક્ષેત્રફળ કેટલું થશે ચાર ગણું થશે એક બાજુનું માપ આપણે બમણું કરીએ તો બાજુનું માપ બમણું કરતાં બાજુનું માપ બમણું કરતા છેત્રફળ ચાર ગણું થશે છેત્રફળ કેટલું થઈ જશે ચાર ગણું તો આપણે ચોરસનું છેત્રફળ લંબાઈ ગુણ્યા લંબાઈ છે તો આપણે ચાર સેમીની લંબાઈ લઈશું આપણે ચાર સેમીની લંબાઈ લઈશું તો ચાર ગુણ્યા લંબાઈ અને ચાર ગુણ્યા લંબાય તો ચાર ચોક સોળ બરાબર લંબાઈ કેટલી લેશું ચાર ચાર લેશું તો ચોટું ચોટું સોળ જો તમે બે સેમી લંબાઈ લેશો બે સેમી લંબાઈ લેશો તો બે દુ બે દુ ચાર થઈ જશે બરાબર પછી જો તમે એની લંબાઈ લંબાઈ ગુણ્યા લંબાઈ તો બે સેમી લંબાઈ લેશો તો બે દુ ચાર પછી જો તમે છ સેમી લંબાઈ લેશો તો છ ગુણ્યા છ તો છાયા છાએ છત્રીસ તો બાજુનું માપને બમણું કરતાં કરવામાં આવે છે તો તેનું ક્ષેત્રફળ ચાર ઘણું થઈ જાય છે બરાબર તો જે આપણે આકૃતિઓ અને એના દ્વારા શીખ્યા હવે આપણે આ બે સેમી એક બાજુનું છે બીજી બાજુનું માપ કેટલું છે બે સેમી ત્રીજી બાજુનું માપ કેટલું છે બે સેમી ચોથી બાજુનું માપ કેટલું છે બે સેમી તો આપણે લંબચોરસનું છે ચોરસનું ક્ષેત્રફળ શોધવું હોય તો બે બે સેમી તો એક જ ચોરસનું આપણે જ્યારે શોધીશું તો કેટલા સેમી થશે આઠ સેમી થશે તો એવી રીતે આપણે ચાર ચોરસ સમાયેલા છે તો આપણે એ રીતે ગણીશું તો ચોરસનું ક્ષેત્રફળ તો બે બે સેમી પ્રમાણે હશે તો આપણને કેટલું થશે એક બાજુનું માપ બે સેમી છે બીજી માપ સેમી છે ત્રીજી બાજુનું માપ બે સેમી ચોથી બાજુનું માપ પણ બે સેમી તો કેટલું થઈ જશે આઠ સેમી એટલે આપણે જ્યારે લંબાઈ કેટલી છે એના ગુણ્યા લંબાઈ કરીશું તો ચોરસનું આપણને ક્ષેત્રફળ મળશે જ્યારે ચોરસની અંદર કેટલી જગ્યા રોટાયેલી છે તો પહેલાં એની લંબાઈ કેટલી છે તો આ એક લંબાઈ એની માપી લેવાની કે એની લંબાઈ બે સેમી છે તો એને આપણે બે વડે ગુણવાના એટલે ચાર થશે બરાબર ચાર હશે તો ચાર ચોક સોળ થશે આઠ હશે તો ઇઠ્યું ઇઠ્યું ચોસઠ થશે એટલે કેટલું થઈ જશે ચાર ઘણું થઈ જશે જે આપણે શીખ્યા અહીંયા તમને જો ચિત્ર જે દોર્યું છે તેની ચોરસનું ક્ષેત્રફળ નાનું છે હવે જે અહીંયા ચોરસમાં દોરવામાં આવે છે દરેકમાં ચોરસ સમાયેલા છે પરંતુ દીવડાનો આકાર કે પાનનો આકાર બદલાતો નથી જે આપણે ચોરસની અંદર પણ આપણે કરી શકીએ છીએ જ્યારે નાનું કરવું હોય કે મોટું કરવું હોય તેની બાજુનું માપ શું કરવામાં આવે છે બમણું કરવામાં આવે છે પહેલા આપણે અહીંયા તમે જોઈ શક્યા અડધો સેમી હતી બાજુ એક બાજુનું માપ કેટલું હતું અડધો સેમી અહીંયા એનું બમણું કર્યું એટલે અડધાનો બમણો કર્યો એટલે કેટલા થાય આઠ સેમી આઠ નો બમણો કરીએ તો સોળ સેમી બરાબર એ રીતે આપણે બમણો કરવાનો છે તો દરેક જે માપ છે એને બે વડે ગુણવાનું તો એના ક્ષેત્રફળમાં ચાર ગણું થશે છેત્રફળ બમણું થશે તો છેત્રફળ કેટલું થશે ચાર ઘણું થશે જ્યારે આપણે એના માપને આધારે એને આપણે જ્યારે વસ્તુને આકારને આધારે જે નાનું મોટું કર્યું છે તો તેના ક્ષેત્રફળની અંદર શું થશે આપણે જ્યારે વસ્તુની બાજુનું માપ એને બમણું કરીશ તો ક્ષેત્રફળ ચાર ઘણું થઈ જશે ચાર ઘણું થઈ જશે જે આપણે આના નકશાને આધારે તો આપણે માપની શીખ્યા પરંતુ જે વસ્તુને નાનું અને મોટું બનાવો છો